નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ભણવાના છીએ ગુજરાતી વિષયમાં. પરંતુ તેની પહેલા આપણે બધા શું કરીશું, દરરોજની જેમ બે હાથ જોડી આંખો બંધ કરી અને પ્રાર્થના કરીશું. ઓમ ભૂર્ભુવઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. અચ્યુતં કેશવં કૃષ્ણ દામોદરં રામ નારાયણં જાનકી વલ્લભં. કોન કહેતે ભગવાન ખાતે નહીં, બોર સબરી કે જૈસે ખિલાતે નહીં. અચ્યુતં કેશવં કૃષ્ણ દામોદરં રામ નારાયણં જાનકી વલ્લભં. કોન કહેતે યશોદા કે જૈસે સુલાતે નહીં. અચ્યુતં કેશવં કૃષ્ણ દામોદરં રામ નારાયણં જાનકી વલ્લભં. કોન કહેતે હે ભગવાન આતે નહીં, હમ મીરા કે જૈસે ભૂલાતે નહીં. અચ્યુતં કેશવં કૃષ્ણ દામોદરં રામ નારાયણં જાનકી વલ્લભં. રામ નારાયણં જાનકી વલ્લભં. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો આજે આપણે બધા જ શું કરવાના છીએ ગુજરાતીમાં, જે તમારે કપ્પો ચાલી ગયો છે, કયો કયો ચાલી ગયો છે? તો એક તો સાદો કપ્પો, તો એક તો તમને બધાને આવડે છે ને. એની પછી કાના વાળો કપ્પો, પછી હસવાઈ વાળો કપ્પો, દીધઈ વાળો કપ્પો, હસવાઉ વાળો કપ્પો, આટલા સુધી ચાલી ગયું તમારે, ચાલી ગયું છે ને. તો આપણે શું કરીશું, પહેલા બધાનું રિવિઝન કરીશું. તો અત્યારે આપણે સાદો કપ્પો, કાના વાળો કપ્પો અને હસવાઈ વાળો કપ્પો આ ત્રણ આપણે અત્યારે શીખીશું. અને પછીના વિડીયોમાં આપણે દીધઈ વાળો કપ્પો અને હસવાઉ વાળો કપ્પો એ બંને શીખવાના છીએ. તો તમારે ધ્યાનથી હું અહીંયા રિવિઝન કરાવું છું, ધ્યાન રાખી અને તમારે શીખવાનું છે, યાદ આવી જાય એટલા માટે પછી આપણે નવો અભ્યાસક્રમ ચાલુ કરીશું. ચલો, તો પહેલા આપણે શું કરીશું, કપ્પો બોલીશું. કયો કપ્પો? સાદો કપ્પો, કાના માત્રા વગર વાળો. તો પહેલા આપણે હું બોલું એ પ્રમાણે તમારે પણ મારી સાથે બોલતું જવાનું છે અને તમારે તમારી નોટમાં લખતું જવાનું છે. ક ક મણનો ક, પછી ખ ખલનો ખ,
તો
તો હવે પાછા આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો, બાય.